હવે આગળ વાત કરીએ તો વિજાપુર રેલવે ફાટક 44 મહેસાણા હાઈવે ઉપર માટી ભરેલો ટર્બો એક્ટિવા ચાલક ઉપર ફરી વળતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ ઉપર મોત. વિજાપુર રેલવે ફાટક 44 મહેસાણા હાઈવે રોડ ઉપર માટી ભરેલું ડબ્બો એક્ટિવા ચાલકને હડફેટ લેતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અને ડબ્બો સીધું બાજુમાં આવેલ લારી ગલ્લા સાથે અથડાઈ ગઈ હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી વિગતો મુજબ આશીર્વાદ સોસાયટીમાં રહેતા પરેશભાઈ રતિલાલ પંચાલ કે જેઓ મોટરસાયકલ રિપેરિંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ કોઈ કામસર મહેસાણા હાઈવે તરફ એક્ટિવા લઈ નીકળ્યા હતા. તે સમયે રેલવે ફાટક 44 પાસેથી પસાર થતા હતા. માટી ભરી આવી રહેલ આઈવા ટર્બોએ ટક્કર મારી હડફેટ લેતા એક્ટિવા ઉપરથી પડી જતા આઈવા તેઓની ઉપર ફરી વળતા મોત નીપજાવી આવી ટર્બોને સ્થળ મૂકી સ્થળ છોડી ચાલ્યા ગયા હતા. ગમખ્વાર અકસ્માત ના બનવાને પગલે લોકોને ટોળા ભેગા થયા હતા. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ સ્થળ ઉપર આવી પંચનામું કરી મૃતકની લાશને પીએમ અને માટે રેફલર હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈ રતિલાલ પંચાલની ફરિયાદ લઈ સ્થળ ઉપર ઊભેલા આવ્યા ટર્બો નંબર GJ01CY1699ના અજાણ્યા ચાલક સામે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.